गुड मॉर्निंग ऑल द स्टूडेंट्स, स्टैंडर्ड 6 सब्जेक्ट गुजराती, चैप्टर 8 पत्र लखवानी मजा। लास्ट वीडियो में आपणे पत्र लखवानी मजा पाठ ने व्यवस्थित रीते समझेलो हतो, अने हवे आ वीडियो में आपणे एनी वर्कबुक एक्सरसाइज ने सोल्व करशू। सो ऑल द स्टूडेंट्स प्लीज ओपन योर गुजराती वर्कबुक पेज नंबर 57 पत्र लखवानी मजा। समझता जसो एक्सरसाइज केवी रीते फिलअप करवानी छे। सो मारी साथे समझता जजो अने पछी थी क्वेश्चन आंसर फिलअप करवाना रहेशे। एक्सरसाइज फर्स्ट, नीचेना दरेक प्रश्नों उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला चोरस बॉक्समां लखो। एटले के त्रण ऑप्शनमांथी साचो जवाब, योग्य जवाब छे पसंद करीने सामेना बॉक्समां लखवानो छे। पहेलो प्रश्न छे, रेशमाना पितानुं नाम શું હતું? રેશમાના પિતાનું નામ શું હતું? જવાબ આવશે કિરીટભાઈ, ઓપ્શન ક, કિરીટભાઈ। બીજો પ્રશ્ન, રેશમાના ગામનું નામ શું હતું? રેશમાના ગામનું નામ હતું કરમપુર, ઓપ્શન અ। અને ત્રીજો પ્રશ્ન, અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે? જવાબ આવશે ક, ઓપ્શન ક, અંબિકા સોસાયટીમાં। આવી રીતે યોગ્ય જવાબ પસંદ કરીને સામે બોક્સમાં ક્રમ લખવાનો રહેશે। પછી છે બીજી એક્સરસાઇઝ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે એક એક વાક્યમાં જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસતા હસાવતા શીખવે છે। પછી બીજો પ્રશ્ન, પરબીડિયા કે કવર પર કોનું નામ પૂરું નામ સરનામું લખવું જોઈએ? પરબીડિયા અને કવર પર કોનું પૂરું નામ લખવાનું હોય? તો જેને પત્ર લખતા હોઈએ તેનું પૂરું નામ અને સરનામું લખવું જોઈએ। ત્રીજો પ્રશ્ન, અત્યારના વિજ્ઞાન યુગમાં પત્રો કેમ ઓછા લખાય છે? એટલે કે સમય જતાં જતાં પત્રનો વ્યવહાર કેમ ઓછો થઈ ગયો છે? તો અત્યારના વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ છે ખૂબ વધી ગયો છે, તેથી પત્રો છે ઓછા લખાય છે। પછી ચોથો પ્રશ્ન, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની હોય? દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની હોય। પછી પાંચમો પ્રશ્ન, વડીલને કયા શબ્દથી સંબોધન થાય? આપણાથી મોટા લોકો હોય તેને પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય। પછી છઠ્ઠો પ્રશ્ન, પત્રના અંતે શું લખાય છે? પત્રના અંતે અંતભાગમાં શું લખાય છે? આપણે સમજ્યા કે પત્રના અંતે વિદાય વચન, જેમ કે લિખિતન, સ્નેહાધીન એવા શબ્દોનો લખાણ થાય છે। અને સાતમો પ્રશ્ન, બાળકોને પત્ર કોણે લખ્યો? આ બધા જે બાળકો હતા એને પત્ર કોણે લખ્યો? તો કે એમના શિક્ષક શ્રી અશોકભાઈએ લખેલો હતો। એના પછી 8, 9, 10 અને 11 પ્રશ્નો પોતાની જાતે સોલ્વ કરવાના રહેશે। વેકેશનમાં બાળકો શું કરશે? અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખેલો? સરખી ઉંમરના કે આપણાથી મોટા માટે સંબોધન શું લખાય? અને પિનકોડ એટલે શું એ હું સમજાવી દઉં। પિનકોડ એટલે શું? તો કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, પિનકોડ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે 6 અંકનો હોય। બધા જ ગામનો, બધા જ જિલ્લાઓનો અલગ અલગ પિનકોડ હોય, જે 6 અંકનો હોય, અને એને શું કહેવાય? તો કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર। પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો, લોંગ ક્વેશ્ચન। પત્ર લેખનમાં શી શી કાળજી લેવી જોઈએ? પત્ર લખતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? એ તમારે પોતાની જાતે ફિલઅપ કરવાનું હશે, જે આપણે પોઈન્ટ વાઇઝ જે સમજ્યા પાઠમાં એ બધા જ પોઈન્ટ છે અહીંયા આવી જાય, કે પત્ર લખતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ।
एना पछीनो छे चौथी एक्सरसाइज, तमारा घरे आवेल जूना पत्र वर्ग में लई आवो अने पछी नीचे आपेला प्रश्नना उत्तर लखो। आ तमारी जाते फिलअप करवानो छे। शुं करवानो तो कि एक पत्र लेवानो अने ए पत्र कोणे लखेलुं हतुं, पत्रनुं सरनामुं, पत्रनी तारीख कई हती अने पोस्ट ऑफिसनो सिक्को तारीख ए बधुं त्यांथी माहिती जोई अने अहींया फिलअप करवानी रहेशे। पेज नंबर 59 ઉપર એક્સરસાઇઝ 5, યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો। યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। સંબોધન પછીની અલગ લીટીમાં વડીલો માટે વિવેક વચન ખાલી જગ્યા લખી શકાય। સંબોધન આપણે જે લખીએ છીએ એના પછીની લીટીમાં વડીલો માટે શું લખી શકાય તો કે સાદર પ્રણામ, પછી બીજી ખાલી જગ્યા। સંબોધન પછી અલગ લીટીમાં મિત્રો માટે કયું વિવેક વચન લખી શકાય તો મિત્રો માટે સ્નેહભરી યાદ, એવું લખી શકાય। અને ત્રીજો, પિનકોડ નંબર ખાલી જગ્યા અંકનો હોય, આપણે હમણાં જ સમજ્યા પિનકોડ નંબર 6 અંકનો હોય। પછી એક્સરસાઇઝ 6, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચા અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું, રેશ્માના વર્ગ શિક્ષક અશોકભાઈ માકડ છે, અશોકભાઈ માકડ નથી, અશોકભાઈ નામ ખરું પણ એમનું પૂરું નામ શું છે, અશોકભાઈ સોમપુરા, એટલે આ છે ખોટું છે। વેકેશનમાં બાળકો ગણવેશ પહેરીને ફરશે, ગણવેશ એટલે કે સ્કૂલનું યુનિફોર્મ, તે પહેરીને ન ફરે એટલે ખોટું છે। અને ત્રીજું વાક્ય, અક્ષરોનો વણાપ છે એક સરખો હોવો જોઈએ, એ સાચું, એક સરખું વણાકમાં અક્ષરો લખેલા હોવા જોઈએ। પછીની એક્સરસાઇઝ 7, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો અને વાક્યનું અનુલેખન કરો। અનુલેખન એટલે કે વાક્ય જેવી રીતે લખેલા છે એવી જ રીતે ફરીથી નીચે અનુલેખન લખેલું છે ત્યાં એ બે ત્રણ લાઇનમાં ત્રણેય વાક્ય છે ફરીથી લખવાના રહેશે। જોઈએ, પહેલું વાક્ય છે, સાહેબ પત્ર કેવી રીતે લખાય? આ વાક્ય કોણ બોલે છે તો કે વસંત અશોકભાઈને પૂછે છે, એટલે કોણ બોલે છે આ વાક્ય તો સામેની જવાબમાં આવશે વસંત। પછી બીજું વાક્ય, બાલદોસ્તો વેકેશનમાં શું કરશો? આ પ્રશ્ન કોણ કરે છે? અશોકભાઈ। અને ત્રીજું, મને તમારી બહુ યાદ આવે છે, આ પણ અશોકભાઈ કહે છે, એટલે એવી રીતે વાક્ય કોણ બોલે છે એ સામે લખી અને એના નીચે એવી જ રીતે અનુલેખન એટલે કે વાક્ય જેમ લખેલું છે એમ જ યોગ્ય ચિહ્નો સાથે ફરીથી લખવાનું હોય। પછી છે એક્સરસાઇઝ 8, નીચેના દરેક શબ્દો માટે એક બે વાક્ય લખો। શબ્દ આપેલા છે એના ઉપરથી શબ્દને અનુરૂપ વાક્ય લખવાના રહેશે। ટપાલી, કમ્પ્યુટર, મોબાઈલ, ટપાલ પેટી અને કબૂતર, આ પાંચે શબ્દો ઉપરથી યોગ્ય વાક્ય બનાવીને નીચે લખવાના રહેશે। એ તમારી જાતે કરવાનું રહેશે। એના પછી છે એક્સરસાઇઝ 9, સાચી જોડણી। પાઠમાંથી શબ્દ આપેલો છે એની સાચી જોડણી શોધીને લખવાની છે। રસ્વાઈ દીર્ઘાય છે તો એ કેવી રીતે લખાય, અડધું શબ્દ છે તો એ સાચી જોડણી છે એ પાઠમાંથી શોધીને પોતાની જાતે લખવાની છે। દેન પેજ નંબર 60, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધી અને ચોરસ બોક્સની નિશાની કરો। આપેલું છે પરિવાર, વિવેક, ઓર અને મોકળાશ। પહેલાં તો એ ચારેય શબ્દ છે એ ચોરસ બોક્સમાંથી શોધી અને એના ઉપર રાઉન્ડ કરવાનું છે અને પછી એનું સામાનાર્થી શબ્દ લખવાનું છે। તો સામાનાર્થી શબ્દ પહેલું છે પરિવાર, પરિવારનો સામાનાર્થી શબ્દ થાય કુટુંબ। પછી છે વિવેક, વિવેકનો સામાનાર્થી શબ્દ થાય આદર અને ઓર, ઓર એટલે કે નિરાળું। અને ચોથું મોકળાશ, મોકળાશ એટલે કે નિખાલસતા, બરાબર। અને છેલ્લી એક્સરસાઇઝ છે, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો। જવાબ આવશે પહેલું આદરણીય, અથી શરૂઆત થાય અ આ ઈ, પછી ક ખ ગ, એટલે આદરણીય, પછી દિવાળી,
પછી પ્રેમ અને પછી મીઠાઈ. ઓકે, તો અહીંયા આપણો ચેપ્ટર 8 પત્ર લખવાની મજાની વર્કબુક એક્સરસાઇઝ પણ કમ્પ્લીટ થાય છે. બહુ જ કાળજીપૂર્વક અને ક્લીન આખી એક્સરસાઇઝને ફિલઅપ કરી લેવાની રહેશે વર્કબુકમાં અને વ્યવસ્થિત રીતે સમજી પણ લેવાનું રહેશે. થેન્ક યુ.